संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार विद्यार्थी मित्रों, मनोविज्ञान विभाग तरफ थी आज हमें अपनी समक्ष एक सरस मजानो विषय लेने हाजर थया छे। आजनो अमारो विषय छे पूर्वग्रह अने तेने घटाड़वाना उपायों। आ विषय अंगे अमे बन्ने अध्यापक आपनी समक्ष रजूआत करीशुं। मारुं नाम रीटाबेन सोनावाला छे, हूँ एम बी पेटल राष्ट्रभाषा कॉलेजमां अध्यापक तरीके सतत कार्यरत छूँ अने मारी साथे जेवियर्स कॉलेजना अध्यापक डॉक्टर प्रोफेना मैडम छे। मित्रों, आ विषय अंगे तमे थोड़ू घणू तो जाणता हशो, पूर्वग्रह એ આપણા સમાજનું એક મહત્ત્વનું નકારાત્મક વલણ છે। પૂર્વગ્રહને સમજતા પહેલાં આપણે સૌએ મનોવલણ વિશે જાણવું જોઈએ જેમાંથી પૂર્વગ્રહ ઉત્પન્ન થતો હોય છે। મનોવલણ એ માનવ જીવનના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। માનવીની સમાજીકરણની જે પ્રક્રિયા છે એના આધારે મનોવલણ ઘડાતો હોય છે। આપણી વાણી અને આપણા વર્તનમાં મનોવલણનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાતું હોય છે। સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે મનોવલણ એ શું છે। સામાન્ય ભાષામાં કહીએ તો એક ખ્યાલ છે, એક માન્યતા છે, પણ મનોવૈજ્ઞાનિક ભાષામાં જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે એની વ્યાખ્યા આપી છે એમાં ખાસ ઓલપોટ અને ન્યુકોમની વ્યાખ્યા આપણી સમક્ષ હું રજૂ કરીશ। મનોવલણ એટલે નિશ્ચિત વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ તરફની વ્યક્તિની માનસિક અને મજ્જાકીય તત્પરતા। ન્યુકોમના મત પ્રમાણે આપણે જોઈએ તો વ્યક્તિનું મનોવલણ એટલે અમુક વસ્તુ પ્રત્યે કાર્ય કરવાનો, જોવાનો, વિચાર કરવાનો અને અમુક લાગણી અનુભવવાનો વ્યક્તિનો પૂર્વ સંસ્કાર છે। મનોવલણના મુખ્ય બે પ્રકારો છે, એક વિધાયક મનોવલણ અને બીજો નિષેધક મનોવલણ। વિધાયક મનોવલણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે વસ્તુ, જે વ્યક્તિ કે જે પરિસ્થિતિ પ્રત્યે આપણે જે અનુકૂળ વર્તન કરીએ છીએ એને વિધાયક મનોવલણ કહીએ છીએ, અને નિષેધક મનોવલણ કે જે પ્રતિકૂળ વર્તનનું એક કારણ છે જેમાં આપણે ઉગ્ર વર્તન કરતા હોઈએ છીએ, જેમાં નકારાત્મક લાગણીઓ ધરાવતા હોઈએ છીએ, જેને આપણે પૂર્વગ્રહ તરીકે ઓળખાવીએ છીએ। પૂર્વગ્રહ એ શું છે અને મનોવિજ્ઞાનની ભાષામાં પૂર્વગ્રહને કઈ રીતે સમજાવી શકાય એની સમજૂતી હું ડૉક્ટર પ્રોફેના મેડમને કહું છું કે આપણી સમક્ષ રજૂ કરે। નમસ્કાર મિત્રો, પૂર્વગ્રહ વિશે આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે થોડું સ્લાઇડ પર જોઈશું। પૂર્વગ્રહની સામાન્ય સમજૂતી જો જોવા માંગતા હોઈએ તો આપણે આપણા વિશ્વ તરફ નજર કરવી પડશે। અત્યારે દુનિયામાં બનતા બનાવો જેવા કે કોમવાદ, પ્રાંતવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, ભાષાવાદ, રંગભેદ, આ બધા પ્રકારના બનાવો અને ઘટનાઓ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે। જગતમાં બનતા ઠંડા ગરમ વિગ્રહો એટલે કે યુદ્ધો, નાના મોટા આંતરવિગ્રહોનું મૂળભૂત કારણ એવું માનવામાં આવે છે કે જે પૂર્વગ્રહ છે। પૂર્વગ્રહને આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો પૂર્વગ્રહ એક ભારેલા અગ્નિ જેવો છે જે હિડન અથવા તો સંતાઈને જ્વલનશીલ બની રહ્યો છે અને ક્યારેક એ ભડકા રૂપે વ્યક્ત થાય છે, અને એ જ્યારે વ્યક્ત થાય છે ત્યારે વ્યક્તિ વ્યક્તિ અને જૂથ 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 વચ્ચેના સંબંધોને ભસ્મીભૂત કરી અને તેમની વચ્ચે સામાજિક અંતર વધારે છે। પૂર્વગ્રહને અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇઝ કહેવામાં આવે છે। પ્રેજ્યુડિઝમ શબ્દ લેટિન શબ્દ છે, એના ઉપરથી આ શબ્દ આવ્યો છે, અને જેનો અર્થ એવી રીતે કરવામાં આવે છે કે પૂર્ણ અભ્યાસ કર્યા વિનાનો પૂર્વ નિર્ધારિત અભિપ્રાય। બીજા અર્થમાં જોઈએ તો પ્રથમથી બંધાઈ ગયેલો વિચાર કે વલણ જેને સત્ય હકીકતનું પૂરેપૂરું સમર્થન મળ્યું હોય નહીં। પૂર્વગ્રહની વિશેની આપણે વ્યાખ્યા જોઈએ મિત્રો, એ પહેલાં થોડીક વાત હું કરવા માંગીશ કે જુદા જુદા દેશોમાં
વર્ષોથી પૂર્વગ્રહ ચાલતો આવ્યો છે અને જેના આધારે આજે આપણે કહી શકીએ છીએ કે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના બનાવો બની રહ્યા છે. એમાંથી હું વાત કરવા માગીશ યુરોપવાસીઓએ 1940માં એવું કે 1840માં ત્યાંના માજીઓએ યહૂદીઓને મારી નાખ્યા હતા અને એમાં એ લોકોએ એવું કારણ આપ્યું હતું કે એ લોકોના શુદ્ધિકરણ માટે એમની હિંસા કરવી જરૂરી છે. એટલું જ નહીં પણ એવું કહેવાય છે કે વર્ષોથી અમેરિકામાં આફ્રિકાના લોકોને ગુલામ તરીકે લાવવામાં આવતા હતા અને ગુલામ તરીકે જ્યારે એ લોકો ત્યાં આવે ત્યારે અમેરિકનો એ લોકોને પોતાની મિલકત સમજતા હતા. એટલું જ નહીં પરંતુ એવું કહેવાય છે કે 1808માં આ પ્રથા બંધ થઈ એ પહેલાં સુધી લગભગ અમેરિકામાં જે શ્વેત લોકો છે અને બીજા કાળા લોકો છે, કાળા લોકો કે નિગ્રો લોકો માટે બસ વ્યવસ્થા, હોટેલ કે સ્કૂલ એ બધું જ અલગ અલગ રાખવામાં આવતું હતું. જો કે 1964માં કેટલાક કાયદા આવ્યા અને ત્યારબાદ આ ભેદભાવોનું પ્રમાણ ત્યાં ઓછું થયેલું જોવા મળે છે. આપણે જોઈએ કે વ્યાખ્યા પૂર્વગ્રહની સ્લાઇડ પર આપણે જોઈશું. પૂર્વગ્રહ એ હંમેશા આવેગાત્મક હોય છે, એવું નિષેધક મનોવલણ છે કે જે પૂરતો પુરાવો તેમજ પૂરતો અનુભવ મળે તે પહેલાં સંપાદિત થઈ જાય છે. બી કુપ્પુસ્વામીએ આ વ્યાખ્યા આપેલી છે. બીજી એક વ્યાખ્યા આપણે જોઈશું મિત્રો. ન્યુકોમ મુજબ કોઈપણ વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રતિકૂળ દ્રષ્ટિથી જોવાનું, વર્તવાનું, વિચારવાનું કે લાગણી અનુભવવાનું પૂર્વ નિર્ધારિત મનોવલણ. ત્રીજી એક વ્યાખ્યા છે શેરીફ અને શેરીફ મુજબ. શેરીફ અને શેરીફના માનવા મુજબ પૂર્વગ્રહ એટલે એક જૂથના સભ્યના બીજા જૂથ અને સભ્યોના સ્થાપિત ધોરણોમાંથી મળેલા નકારાત્મક વલણો. એના આધારે આપણે થોડું કહી શકીએ કે પૂર્વગ્રહ એ વ્યક્તિ કે જૂથને અનુકૂળ કે પ્રતિકૂળ હોય, પરંતુ મનોવૈજ્ઞાનિક પરિભાષામાં આ શબ્દને મોટા ભાગે નકારાત્મક કે નુકસાનકારક વલણના અર્થમાં જ વાપરવામાં આવે છે. પૂર્વગ્રહ આમ મોટે ભાગે બે પ્રકારના હોય છે, અંગત પૂર્વગ્રહ અને જૂથ પૂર્વગ્રહ. અંગત પૂર્વગ્રહ બીજી વ્યક્તિનો ખોરાક ખાવાની, ઉઠવા બેસવાની રીતભાત કે તેની ફેશન પ્રત્યે હોય છે, જે ઓછું નુકસાનકારક હોય છે કારણ કે વ્યક્તિગત કે અંગત પૂર્વગ્રહમાં આવી જાય છે. પરંતુ જ્યારે આ જ પૂર્વગ્રહનો ઉપયોગ વ્યક્તિ જૂથને નુકસાન કરવાની કે એ પક્ષના લોકોને ઉતારી પાડવાની કે હલકી માનવાની નીતિ અપનાવે ત્યારે એ ભયજનક હોય છે. દાખલા તરીકે વેજીટેરિયન ખાનાર નોન વેજીટેરિયન ખાનાર વ્યક્તિને ધિકારે છે અથવા તો હલકા ગણે છે અથવા તો નવા સમય પ્રમાણે અમુક પ્રકારના વેસ્ટર્ન કપડાં પહેરનાર છોકરીઓનો એક વર્ગ એવો છે કે જેને એ કપડાં જે નથી પહેરતા એવા લોકો કેટલાક એમને પૂર્વગ્રહની દ્રષ્ટિથી જોવે છે અથવા તો એમને હલકા કે ઉતારી પાડવાની એક નીતિ અપનાવતા હોય છે. જ્યારે આવા પ્રકારના નીતિનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે પૂર્વગ્રહ આપણા માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. આપણે અહીંયા જોઈશું કે પૂર્વગ્રહ કેટલાક લક્ષણો ધરાવે છે, એનું કેટલુંક સ્વરૂપ છે. હું રીટાબેનને વિનંતી કરીશ કે તે થોડું સ્વરૂપ અને લક્ષણો વિશેની થોડીક માહિતી આપશે. વિદ્યાર્થી મિત્રો, પ્રોફાઇના મેડમે પૂર્વગ્રહ શું છે એ આપણને વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ સમજાવ્યું. એમની આ વ્યાખ્યા ઉપરથી આપણે સ્પષ્ટ કહીએ કે આ એક નિષેધાત્મક વલણ છે. કોઈપણ જાતની નિર્ધારિત પૂર્વ નિશ્ચિત માહિતી વિના આપણે પૂર્વગ્રહ બાંધતા હોઈએ છીએ. કોઈએ આપણને કીધું એના વિશે આપણે કોઈ સાચી હકીકત કે કોઈ સાચી માહિતી મેળવતા નથી અને આપણે માની લઈએ છીએ કે બરાબર એને કીધું હશે, સાચું હશે. એટલે સાચી હકીકત વિનાની કોઈપણ માહિતી એ પૂર્વગ્રહને જન્મ આપે છે. પૂર્વગ્રહ એ સત્ય હકીકતનું સમર્થન હોતું નથી એવા માનવીના મનમાં બંધાયેલો એક જે અઠાગ્રહ છે, જે રૂઢિ ખ્યાલો છે, આજે આપણે એને પૂર્વગ્રહ તરીકે ઓળખાઈએ છીએ. પૂર્વગ્રહના સ્વરૂપો અને લક્ષણમાં આપણે જોઈએ તો પહેલું લક્ષણ નિષેધક મનોવલણ. આપણે કીધું કે જે નકારાત્મક બાબતો છે, જે નાનપણથી આપણે અમુક બાબતો કુટુંબમાંથી, મિત્રો પાસેથી, શાળા પાસેથી સતત શીખતા આવ્યા હોઈએ છીએ. આપણે ત્યાં 1947માં ભારત પાકિસ્તાનનું જે ભાગલા પડ્યા છે ત્યારથી હિન્દુ અને
મુસ્લિમ પ્રજા તરફ અને મુસ્લિમોને હિન્દુ પ્રજા તરફ એક પ્રકારનું નિષેધાત્મક વલણ બંધાઈ ગયું હોય છે. આજે સાથે રહીએ છીએ, સાથે હરીએ ફરીએ છીએ, છતાં પણ એક આપણી માનસિકતા હોય છે અને એને આપણે નિષેધક રીતે જ જોતા હોઈએ છીએ, જે વૈમનસ્ય અને સંઘર્ષનું મુખ્ય કારણ બની શકતું હોય છે. બીજું છે અપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાન અપર્યાપ્ત માહિતી પર આધારિત હોય છે. વ્યાખ્યામાં પણ આપણે જોયું કે જ્યારે કોઈ પૂર્વગ્રહ બંધાય છે ત્યારે આ પૂર્વગ્રહ માટે કોઈ સાચી હકીકત કે કોઈ સાચું આપણે કોઈ પણ પરિણામ આપણે જોતા નથી અને અપૂર્ણ જ્ઞાનને આધારે, ખોટી માહિતીના આધારે, અજ્ઞાનતાના આધારે આ માહિતી પૂર્વગ્રહ આપણે બાંધી દેતા હોઈએ છીએ. વર્ષોથી આપણે ત્યાં ધર્મ, જાતિ, જ્ઞાતિ આ બધામાં આ એક પ્રકારના પૂર્વગ્રહ જોઈએ છે. અમેરિકામાં પણ તમે જુઓ છો કે વર્ષોથી રંગભેદીની જ્યાં નીતિ છે પરંપરાગત હોય છે, સરકાર દ્વારા અન્ય કાનૂન કાયદા બંધાયા હોવા છતાં પણ, શિક્ષણનું ધોરણ ઊંચું ગયું હોવા છતાં પણ આજે પણ આપણી પાસે પૂર્વગ્રહ માટે આ અપર્યાપ્ત જ્ઞાન છે, જેને કારણે પૂર્વગ્રહનું પ્રમાણ સતત જોવા મળતું હોય છે. હમણાં જ કીધું કે પૂર્વગ્રહ આવેગાત્મક હોય છે. આપણે જાણીએ છીએ કે પૂર્વગ્રહ આપણે ઉગ્ર આવેગ તરીકે ઓળખાઈએ છીએ. કોઈપણ વ્યક્તિ આપણા પ્રત્યે પૂર્વગ્રહ ધરાવીએ છીએ ત્યારે આપણું સ્વમાન તો ગવાય છે, પણ સ્વમાનની ગવાતાની સાથે, આપણા હમ ગવાતાની સાથે જ વ્યક્તિ જનૂન બની જતો હોય છે અને વિચાર્યા કર્યા વગર ક્યારેક એકબીજા પ્રત્યે સંઘર્ષ પણ કરી બેસતા હોય છે. એટલે પૂર્વગ્રહ એ નકારાત્મક આવેગ છે અને આ નકારાત્મક આવેગને કારણે આપણે જાણીએ છીએ આજે પણ અમુક જાતિ, ધર્મ અને દેશો વચ્ચે એક પ્રકારની માનસિકતા આપણી બંધાઈ ગઈ છે. અનેક પ્રયત્નો છતાં પણ આજે પણ આ માનસિકતા આપણે ઘટાડી શક્યા નથી. બીજું છે વ્યક્તિકીકરણ કરવામાં આવે છે. વ્યક્તિકીકરણ એટલે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે જાણતા જ હશો કે સાચું કહેવાને બદલે સારું કાર્ય લાગે એ પ્રકારની જે આપણી એક માનસિકતા છે એને આપણે વ્યક્તિકીકરણ તરીકે ઓળખીએ છીએ. આજે સમાજમાં આપણે ઘણી બધી બાબતોમાં પૂર્વગ્રહ ધરાવતા હોઈએ છીએ, પણ આપણે એ પૂર્વગ્રહને એની સાચી હકીકત સાથે નથી સંકળતા, પરંતુ કેટલીક લોકોની અયોગ્ય નકારાત્મક બાબતો ધરાવીને આપણે એને સ્વીકારી લેતા હોઈએ છીએ અને વ્યક્તિકીકરણ કરતા હોઈએ છીએ. ચોથું છે કે પૂર્વગ્રહ એ વિષચક્ર જન્માવે છે. હમણાં જ મેં કીધું કે અમેરિકામાં કાળા ધોળા વચ્ચેનો જે ભેદભાવ છે એ આજે પણ જોવા મળે છે અને આપણે ત્યાં પણ ધર્મ પ્રત્યે, જ્ઞાતિ પ્રત્યે, જાતિ પ્રત્યે આજે પણ અનેક પૂર્વગ્રહ ઉત્પન્ન થતા હોય છે. જે પૂર્વગ્રહ વિષચક્ર એટલે એકબીજા પ્રત્યેની વેર, ઈર્ષા ભાવના જન્માવે છે અને એને કારણે પૂર્વગ્રહ ઓછા થવાને બદલે પૂર્વગ્રહ ધીમે ધીમે વધુને વધુ ઉગ્ર બનતા જતા હોય છે. રીટાબેન, આપણે એમાં એવું કહી શકીએ કે વિષચક્ર જે ચાલુ રહે છે કે વિષચક્ર જન્માવે છે એનો મતલબ કે એક જૂથ કોઈ કારણોસર બીજા જૂથ ઉપર હુમલો કરે ત્યારે એના ભાગરૂપે સામેનું જૂથ પણ કદાચ વળતો એનો જવાબ આપે અને એવી રીતે એ ચક્ર સતત ચાલુ રહે એવો કંઈક અર્થ તમે કહેવા માંગી રહ્યા છો. હા, 100% તમારી વાત સાચી છે પ્રોફેસર મેડમ. કારણ કે આજે જે આપણે જે આધુનિક જીવન, આપણી જાતને આપણે આધુનિક સમયના માણસો તરીકે ઓળખાવે છે, છતાં પણ આપણા મૂળમાં હજુ પણ કેટલીક બાબતોમાં આપણા આ જે પૂર્વગ્રહો છે એ આપણે ઓછા કરી નથી શક્યા. આજે પણ ચોક્કસ અમુક રૂઢિગત ખ્યાલો, અમુક રૂઢિગત માન્યતાઓ એવી સતત આપણા મન ઉપર એને સવારી કરી છે કે આજે હજુ પણ આપણે એને ઓછા કરી શકતા. આપણી જ આપણી વાત જોઈએ કે આપણા સમાજમાં વર્ષોથી આપણો સમાજ પુરુષ પ્રધાન દેશ છે. વર્ષોથી સ્ત્રીને અમુક અધિકારો, અમુક હક, અમુક નિયમોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આજે પુરુષ સ્ત્રીની સમાનતાની આપણે વાતો કરીએ છીએ, પણ આજે પણ તમે કુટુંબમાં જુઓ, સમાજમાં જુઓ તો ગમે તેટલી સ્ત્રીઓ પોતાની રીતે બુદ્ધિશાળી હોય, પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવતી હોય અને જીવનમાં ઘણી આગળ પોતાનો વિકાસ કર્યો હોય,
છતાં પણ આજે પણ પુરુષોનું જે ડોમિનેશન છે એ એક પ્રકારના રૂઢિ ખ્યાલો પૂર્વગ્રહ આપણા સામાજિક પરંપરાઓ છે એ આજે પણ જોવા મળતી હોય છે. અને વિષ ચક્ર એટલે જ ફેલાય છે કે તમે તમારી જાતને ગમે તેટલા આધુનિક ગણો છો પણ તમારી અમુક જે માનસિકતા છે, તમારા મનના અમુક વલણ જે વર્ષોથી બંધાયા છે એને હજુ પણ આજે એની અસર નીચે હજુ છે અને એને બદલવાની જરૂર છે. એટલે વિષ ચક્રનું પ્રમાણ ઘટવાને બદલે વધુ ઉત્પન્ન થતું જોવા મળે છે. બીજું છે પૂર્વગ્રહ સંપાદિત હોય છે. આપણે જાણીએ છીએ કે પૂર્વ એક જન્મગત નથી. જ્યારે બાળક કુટુંબ સાથે સમાજ સાથે આંતરક્રિયા કરતા શીખે છે, જૂથનો એક સભ્ય બને છે, ત્યારે જૂથમાં જે કંઈ પૂર્વગ્રહ આપણે જોઈએ છે એ પૂર્વગ્રહ એ શું છે, જૂથમાંથી શીખ્યો હોય છે. એ જન્મગત નહીં પણ જૂથમાં જે અન્ય વ્યક્તિ કઈ રીતે વર્તે છે, અન્ય વ્યક્તિ કેવા માન્યતા રાખે છે, કેવા રૂઢ ખ્યાલો રાખે છે એના આધારે પૂર્વગ્રહ એ જૂથ વ્યાપી પણ છે અને સંપાદિત પણ છે. અને બીજું છે કે આપણે ત્યાં પૂર્વગ્રહ એ આંતરિક અને એક ઉતાવળ્યો નિર્ણય છે. જ્યારે પણ કોઈ જૂથ સાથે આપણે સંકળાયેલા હોય છે અને એ જૂથમાં 80% લોકો જે માન્યતા ધરાવે છે, જે ખ્યાલો ધરાવે છે, જે વલણ ધરાવે છે એ સાચું છે કે ખોટું છે એ યોગ્ય નિર્ણય કર્યા વિના જ ચલો ભાઈ આ બધા આ પ્રમાણે વિચારે છે તો આપણે પણ એ લોકો સાથે જૂથમાં રહીએ અને એ લોકો જે કંઈ વિચાર કરે છે, જે કંઈ નિર્ણય કરે છે એને જ અપનાવી લઈએ છે. એટલે કે બૌદ્ધિક રીતે પોતે બૌદ્ધિક રીતે ચકાસણી કરી કે તાર્કિક રીતે પોતે કોઈ વિચારણા કરતો નથી પરંતુ જૂથમાં એક સભ્ય તરીકે રહેવું છે. એ સભ્ય એ વિરોધ એ લોકો એના જૂથના સભ્યનો વિરોધ ના કરે એટલે પોતે જાણતો